नमस्कार मित्रों, धोरण 10 सामाजिक विज्ञान चैप्टर 3 नी अंदर आपणे प्राचीन नगरोनी भारतना प्राचीन नगरोनी चर्चा करीए छीए। एनी अंदर आजे आपणे भारतनुं सौथी प्राचीनमां प्राचीन एक बंदर विशे चर्चा करवानी छे। શું કરવાનું છે? એક બંદર, બંદર મીન્સ પોર્ટ, ઇંગ્લિશમાં તમે પોર્ટ કહ્યું, ઓલા વાહન ને એ બધું ઊભું રહેતું હોય નહીં, બંદર એટલે ઓલા બંદર નો સમજતા મિત્રો, એવા એક ભારતના પ્રાચીન સૌથી પ્રાચીન બંદર છે એના વિશે ચર્ચા કરવાની છે, જેની અંદર આજે આપણે લોથલ વિશે ચર્ચા કરશું। શેના વિશે ચર્ચા કરવાની છે? લોથલ, એના વિશે ચર્ચા કરવાની છે। હવે આ લોથલ, આની અંદર આપણે પહેલા આગળ ધોળાવીરાને સમજી ગયા, એ જ રીતે મિત્રો અતિ પ્રાચીન નગરોની અંદર હડપ્પિયન સંસ્કૃતિ આપણે જે કહીએ અથવા તો સિંધુ ખીણની સંસ્કૃતિ કહીએ, એની અંદરથી આ લોથલ છે। એ લોથલ પણ ત્યારના સમયનું એક બહુ મોટું વેપારી મથક હતું। વિશાળ બંદર જે છે એ બંદર પ્રાચીન સમયે બંદર રહેલું એ સમયનું બંદર હતું। હવે તમે સમજો કે ભાઈ પહેલાં તો આ લોથલ આવેલું છે ક્યાં? લોથલ આપણે જોઈશું કે ભાઈ તમે જુઓ કે આ આપણે સામાન્ય એમ કહીએ કે આપણું ગુજરાત છે, ચાલો આની આપણે આ થઈ ગયું આપણું સરસ મજાનું ગુજરાત। હો તો એ ગુજરાતની અંદર અહીંયા આવેલું છે, આ અખાત છે, ખંભાતનો અખાત આપણે જેને કહીએ છીએ, એ ખંભાતનો અખાત અહીંયા આવેલું છે આપણું લોથલ। લોથલ મિત્રો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકો છે, એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર ભોગાવો અને સાબરમતી નદી, કયો ભોગાવો અને સાબરમતી નદી છે, એ ભોગાવો અને સાબરમતી નદીના બંનેના વચ્ચેના પ્રદેશની અંદર આ લોથલ જે છે એ આવેલું છે। સમજા નાખી વાત, ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીના વચ્ચેનો જે પ્રદેશ છે એ પ્રદેશની અંદર આ લોથલ જે છે એ આવેલું છે। ખંભાત આપણે જોઈશું, ખંભાતના અખાતથી લોથલ 18 કિલોમીટર દૂર છે। કેટલું છે? 18, આ આપણો ખંભાતનો અખાત છે, આ કચ્છનો અખાત છે, આ આપણો ખંભાતનો અખાત છે। ખંભાતના અખાતથી લોથલ 18 કિલોમીટર જે છે એ 18 કિલોમીટર દૂર રહેલું છે, જેની અંદરથી તમે જોવો છો કે આ લોથલની અંદર ખોદકામ કરતી વખતે અથવા તો લોથલમાંથી આપણને એ પ્રાચીન સમયની અંદર ઉપરા ઉપરી 3 સ્તર મકાનોના મળી આવ્યા છે। ઉપરા ઉપરી મકાનો હોય એ ઉપરા ઉપરી 3 થરો જે છે મકાનોના, એ મકાનોના થર એવા મળી આવ્યા છે। અને લોથલ એના પૂર્વ બાજુએ તમે જોવા જાઓ તો એ પૂર્વ બાજુએ આ બાજુ જે છે એ આપણી એની પૂર્વ બાજુ થશે। પૂર્વ બાજુએ મિત્રો તમે જોયો છો કે એની અંદર જે નીચાણવાળો ભાગ છે, નીચાણવાળો ભાગ આ પાણી ભરેલું છે અને અહીંથી અહીં નીચાણવાળો જે ભાગ છે એ નીચાણવાળા ભાગની અંદર ભરતીના સમયે દરિયો છે, ખંભાતનો અખાત નજીક છે એટલે એ ભરતીના સમયે મિત્રો પાણી જે છે એ પાણી ત્યાં એ સમયે ભરાઈ જાય અને એની માટે થઈ અને ત્યાં નીચાણવાળા ભાગોની અંદર મોટા મોટા જહાજો વહાણો એ ત્યારના સમયે એ વહાણો જે છે એ વહાણોને લાંગરવા માટે થઈને એક મોટો ધક્કો મળી આવ્યો છે। શું મળી આવ્યું છે? એક મોટો ધક્કો જે છે એ ધક્કો મળી આવ્યો છે કે એ ધક્કાનું મહત્વ જેને આપણે ડોકયાર્ડ કહીએ, શું કહેવાય? ડોકયાર્ડ અથવા તો ગોદી કયો તમે, ડોકયાર્ડ કયો, અને આને આપણે
પોર્ટ કહીએ કે જ્યાં અત્યારે તમે કંડલા પોર્ટ જોયું હશે, વેરાવળ ગયા હશો તો ત્યાં પોર્ટ જોયું હશે, તો મોટા મોટા જહાજો છે એ જહાજોને ભરતીના સમયે ત્યાં રાખવા માટે વહાણો છે એ વહાણોને લાંગરવા માટે થઈ એને બાંધી દે, અને જેથી એ વહાણ છે એ વહાણને લાંગરવા માટે થઈને એક મોટો ધક્કો છે એ મળી આવ્યો છે. અને આ વહાણો છે એ વહાણો ત્યાં લાંગરી અને વહાણને સ્થિર કરવામાં આવતું હતું. નકર તો પાણીમાં આપણે જોઈશું, પાણીમાં વહાણ છે એ શું થાય, હલહલ કરે તો કંઈ એવું વ્યવસ્થિત રહે નહીં. મોટી ભાગે તમે દ્વારકાને એ બધી જગ્યાએ ગયા હશો અને ત્યાં ઘણી બધી જગ્યાએ તમે જોયું પણ હશે કે વહાણો હોય એને બાંધેલા હોઈશ, રાખેલા હોઈશ, અને એને પાછા પાણીમાં જ રાખવા પડે. એને ધૂળમાં લાવી દીધા હોય, આપણે થોડુંક નીચે આવી ગયા હોય તો શું થાય કે એને પાછું પાણીમાં મોકલવી તકલીફ પડી જાય. તો આગળ આગળ પાણી હોય ત્યાં વહાણ ઊભું રહી શકે, ત્યાંથી પાણી ભરાયેલું હોય ને ત્યાંથી આખું બનાવેલું હોય. તો આ સમયે એ આટલા હજારો વર્ષો પહેલાં પણ એ ત્યાં બનાવેલું હતું કે આગળ આગળ થોડું બનાવેલું હતું જ્યાં વહાણ ઊભું રહી જાય, સ્થિર રહી જાય, અને ત્યાર પછી એની અંદર જે માલ સામાન છે એ માલ સામાન બધો ઉતારી શકાય અને એની અંદર મૂકી શકાય, ચડાવી શકાય. તો એ માટે થઈ અને આ લોથલની અંદર જે છે એ વહાણને પણ રાખવામાં આવતું હતું. એની આ એક સરસ મજાની વ્યવસ્થા છે, એ વ્યવસ્થા હતી કે એ જે છે એ બનાવવામાં આવતું હતું. વહાણોની અંદર આપણે જોઈશું કે પ્રાચીન સમયથી પણ આપણું ગુજરાત, આપણે બધા વેપારી પ્રજા છીએ અને અહીંયા પ્રાચીન સમયથી વેપાર થતો હતો. આપણે ચીન સાથે વેપાર કરતા, આપણે વિદેશો સાથે, ઘણા દેશો સાથે, ઈરાક, ઈરાન ને એ બધા સાથે વેપારો કરતા હતા. પહેલાંના સમયની અંદર પણ આપણે વેપારો કરતા. તો મિત્રો, એ દેશ પરદેશમાંથી જે ચીજ વસ્તુઓને લાવવાની અને મોકલવાની હતી તો એ વહાણો છે એ જતા અને એની અંદરથી એ બધી વસ્તુઓ છે એ લાવતા હતા. અને લોથલની અંદર મોટી વખાર પણ મળી આવીશ, એટલે કે એવો એક મોટું ઘર, વખાર જેને આપણે કહીએ, અથવા તો આપણે જેને ગોદામ કહીએ કે જેની અંદર બધી વસ્તુઓ રાખવામાં આવતી હોય, તો એ ગોદામ પણ મળી આવ્યું છે કે જેની અંદર વિદેશમાંથી, પરદેશમાંથી જે દેશ વસ્તુઓ આવતી હતી અને વિદેશમાં મોકલવાની આવતી હતી અથવા તો ત્યાંથી આવતી વસ્તુઓ છે એ વસ્તુઓને અહીંયા સાચવવા માટે થઈ અને એ આખું ગોદામ છે એ ગોદામ બનાવવામાં આવ્યું હતું કે જેની અંદરથી આ વસ્તુઓને ત્યાં રાખી શકાય. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ લોથલ એ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક બહુ જ પ્રાચીન, એક તો આપણું નગર તો હતું જ, સાથે સાથે મોટું વેપારી મથક પણ હતું. અહીંયાથી પ્રાચીન સમયમાં પણ આપણે વિદેશોની સાથે વેપાર સંબંધો જે છે એ વેપાર સંબંધોથી જોડાયેલા હતા, અને સાથે સાથે ભારતનું એક અગત્યનું બંદર પણ હતું, મોટું આપણે કહીએ પોર્ટ પણ હતું કે જ્યાં એ બધા આવી શકતા હતા. તો આવું પણ આપણું એક આ લોથલ પ્રાચીન સમયનું જે આપણું નગર છે એ નગર રહેલું હતું. એટલે આપણે એને કીધું છે કે ભાઈ લોથલ એક ભારતનું અગત્યનું બંદર છે, આને તમારે સારી રીતે સમજાવવાનું હોય છે અને આમાંથી પણ તમારે ઘણી બધી ટૂંક નોંધો આવે છે. ખાસ કરીને આ ધક્કો, એવું પૂછે કે ભાઈ ધક્કાને શું કહેવામાં આવતું, તો કે ગોદી, ડોકયાર્ડ. ગોદી કયો, ડોકયાર્ડ કયો તો ચાલે છે. તો આ પણ તમે એક સારી રીતે સમજી લેજો. ધન્યવાદ.